નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની વિશ્વની દેન જાવા મોરિશિયસ. ભારતીય સંસ્કૃતિને વિશ્વને અજસ્ર અનુદાન આપ્યા છે તે ઐતિહાસિક સત્ય છે. અમેરિકા, ચીન, જાપાન, રશિયા, કંબોડિયા, ઇન્ડોનેશિયા, જાવા, શ્રીલંકા, ઇજિપ્ત, મોરિશિયસ વગેરે અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિના ચિહ્નો તથા પ્રતીકો જોવા મળે છે અને તે ભારતીય સંસ્કૃતિની વ્યવસ્થા તથા માનવતાવાદી સંદેશને વ્યક્ત કરે છે. જાવા પ્રતિષ્ઠિત ઇતિહાસકાર એચ એલ મિલે પ્રમાણો સાથે સાબિત કર્યું છે કે જાવાના લોકો લોહીના સંબંધની દ્રષ્ટિએ ભારતીયોના વંશ છે. તેમના ધાર્મિક માન્યતાઓ બ્રાહ્મણ ધર્મની, લોક કલ્યાણ અને આત્મકલ્યાણની ભાવનાઓથી પ્રભાવિત છે. જાવાની ભાષા ઉપર પણ સંસ્કૃત સ્પષ્ટ અસર છે. ઇતિહાસકારે ટોલેમીના મતે બીજી સદી ભારત અને જાવા વચ્ચે ખૂબ ઘનિષ્ઠ સંબંધો હતા. પશ્ચિમી જાવામાં હિન્દુ રાજ્યના સ્થાપના વિશે આપણે રાજા પૂર્ણવર્મનના ચાર સંસ્કૃત શિલાલેખોમાંથી ઘણી જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રાચીન જાવાની ભાષા રામાયણ લખાયેલું છે તે હિન્દુ તથા જાવા સાહિત્યથી સૌથી સુંદર પ્રસિદ્ધિ રચના છે. એમાં અગ્નિ પરીક્ષા પછી સીતા અને રામનું મિલન બતાવ્યું છે. જાવાનો બીજો મહત્વનો ગ્રંથ આપણા મહાભારતનો ગદ્યમાં અનુવાદ છે. જાવાની ભાષામાં મહાભારતનું અનુવાદન થવાથી તે સમગ્ર દેશમાં લોકપ્રિય થઈ ગયો. તે સુવર્ણ ભૂમિમાં ભારતીય ધર્મ પોતાના પ્રભાવને વિજય પતાકા ફરકાવી દીધા. ભારતીય સંસ્થાન એવું જાવા શ્રદ્ધા, વિશ્વાસ અને ધાર્મિક કાર્યોની દ્રષ્ટિએ પોતાની માતૃભૂમિ ભારત જેવું જ બની ગયું હતું. જાવામાં 8મી શતાબ્દીમાં બ્રાહ્મણ ધર્મનું પૌરાણિક સ્વરૂપ મજબૂત બની ગયું હતું. તેના અનુસાર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ તથા તેમના સંબંધિત અનેક દેવ દેવતાઓની પૂજા ત્યાં થતી હતી. ટૂંકમાં કહીએ તો જાવામાં હિન્દુઓના બધા જ દેવોની મૂર્તિઓ જોવા મળે છે. જાવામાં ભારતીય ગ્રંથો પર આધારિત ધાર્મિક સાહિત્ય પણ મોટા પ્રમાણમાં મળે છે. એનાથી સાબિત થાય છે કે પૌરાણિક હિન્દુ ધર્મના આધ્યાત્મિક જ્ઞાન, ધાર્મિક માન્યતાઓ તથા તત્વજ્ઞાને જાવામાં પોતાનો સંપૂર્ણ પ્રભાવ જમાવી દીધો હતો. મોરિશિયસ નાનું ભારત આફ્રિકા ખંડની 29 માઇલ પહોળો, 39 માઇલ લાંબો મોરિશિયસ નામનો એક નાનકડો ટાપુ છે. તે ભારતથી લગભગ 2000 માઇલ દૂર, ગાડાગાસ્કરથી 500 માઇલ તથા આફ્રિકાથી લગભગ 250 માઇલ દૂર છે. વર્ષ 1729માં ભારતીયોની એક ટુકડી મજૂરોના રૂપમાં ત્યાં ગઈ હતી. એમાં બંગાળી, બિહારી, ઓડિશાના તથા આસામી લોકો હતા. તેની રાજધાની પોર્ટ જુઇના આ નિર્માણમાં એ મજૂરોનો મોટો ફાળો આપ્યો હતો. એમાં હિન્દી ભાષી રાજ્યો લોકો વધારે હતા. એમાં પણ બિહારી લોકો સૌથી વધુ હતું. એમની સાથે ભોજપુરી બોલી પણ ત્યાં ગઈ. ભોજપુરી તથા હિન્દી મિશ્રિત ભાષા ત્યાં બોલાય છે. એમાં ફ્રેન્ચ ભાષામાં કેટલાય શબ્દો પણ ભળી ગયા છે. રામાયણ ત્યાં ખૂબ પ્રચલિત છે. ઠેર ઠેર રામલીલા થાય છે. જાણે ભારતીયોએ મોરિશિયસ વસાવ્યું હોય એવું લાગે છે. ત્યાં કીર્તન થાય છે. ભારતની જેમ સોમવતી અમાસે લોકો ગંગા વગેરે નદીઓમાં સ્નાન માટે જાય છે અને એ જ રીતે ત્યાં પણ લાખોની સંખ્યામાં હિન્દુઓ સમુદ્ર સ્નાન તથા પૂજન માટે જાય છે. શિવરાત્રી પર દક્ષિણ મોરિશિયસમાં આવેલા એક તળાવમાં નાહવા માટે હિન્દુઓ ખૂબ ઉત્સાહપૂર્વક જાય છે. દરરોજ પેન્ટ પહેરનારા લોકો એ દિવસો તેઓથી પહેરે છે. તળાવનું જળ લઈને જ્યારે તેઓ ઘેરે જાય છે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે છે. બધા નગરોમાં વ્યવસ્થિત સ્મશાન બનેલા છે. ત્યાં અગ્નિ સંસ્કાર કરવાની ક્રિયાઓને પ્રચલિત કરવા માટે આર્ય સમાજે ખૂબ પ્રચાર કર્યો હતો. ગુજરાતની જેમ મોરિશિયસના હિન્દુ લોકો પોતાના નામની પાછળ પિતાનું નામ પણ જોડે છે. મોરિશિયસના કેટલાક નગરોના નામ ભારતની જેમ આનંદગામ, ચિત્રકોટ, ઋષિનગર, લાલકાળી, સોનાસુખી
મહેશ્વરી નગરી પૂરી માયાપુરી વગેરે છે રેડિયો અને ટેલિવિઝન પર હિન્દી તથા ભોજપુરીના કાર્યક્રમો પ્રસારિત થાય છે. ગ્રામ્ય ક્ષેત્રમાં રહેતા હિન્દુઓના ઘરોની આગળ હનુમાનજીના પગવો ઝંડો જોવા મળે છે. રામાયણની કથા કીર્તન વગેરે કાયમ થતા રહે છે. હોળી દિવાળી તથા બીજા તહેવારો ભારતની જેમ જ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. દરેક ગામના શિવ મંદિરો જોવા મળે છે. ત્યાં તુચ્છીકૃત રામાયણ બધે જ જોવા મળે છે. સ્વામી કૃષ્ણાનંદજીના પ્રયત્નથી લગભગ દરેક ઘરમાં રામાયણનું પુસ્તક જોવા મળે છે. પ્રશ્ન છે, જાવાના લોકો ભારતીયોના વંશ છે એવું કોણ સાબિત કર્યું છે? બીજું, જાવાની ભાષામાં લખાયેલા રામાયણ તથા મહાભારતની વિશેષતા જણાવો. ત્રીજું, મોરિશિયસની ભાષામાં ભારતની કઈ ભાષાના શબ્દો પડેલા છે? ભારતીય દેવ સંસ્કૃતિની માતા ગાયત્રી હતા. સદબુદ્ધિ અને સદજ્ઞાન આપણને દેવો જેવું જીવન જીવવાની શક્તિ આપે છે. યજ્ઞ પિતા આપણને સત્કર્મ, સહયોગ, સહિષ્ણુતા, પરોપકાર, સદાચાર, ચારિત્રનું શિક્ષણ આપે છે. સદબુદ્ધિ તથા સત્કર્મ સંસ્કૃતિનો મૂળ આધાર છે.